नमस्कार खेडूत मित्रों, रमेश भाई पी भराड़िया, गाम रामगढ़, तालुको सायला, जिलो सुरेंद्रनगर, मोबाइल नंबर 99 98 83 80। आपणे घणाय खेडूत मित्रोंना मोढे आपणे एवुं सांभळता होईए छीए के खेडूतनुं कोई सांभळतुं नथी, पण आमां खरेखर ખેડૂતોની થોડીક ભૂલ હોય છે કે ખેડૂતનું નથી સાંભળતા। એનું એક કારણ છે કે આપણે જરૂરથી પણ વધારે પકવી અને માર્કેટમાં લઈ જતા હોઈએ છીએ, તો માર્કેટમાં કોઈ પણ વસ્તુની જ્યારે છત થઈ જાય, વધારે પડતો જથ્થો થઈ જાય, એટલે પછી એના ખરીદવાળા વ્યક્તિ નથી હોતા। એટલે આવું બધું આપણે જે અમુક ભૂલ, જે જો કે આ ભૂલ બધી ખેડૂતોની છે, એમાં હું પણ ભેગો આવી ગયો, આવી ભૂલ આપણે કરતા હોઈએ છીએ, કારણ કે જરૂરથી વધારે પકવવું એ બરાબર નથી। જો લાવો લાવો થાય તો તમને 100% તમારું બધાય સાંભળે તે અને તમને માર્કેટ પણ પૂરું મળે, તો લાવો લાવો કરવું હોય તો વાવવાનું કેવું, બધું થોડું થોડું વાવવાનું, એક સાથે 6 વીઘાની ડુંગળી, એક સાથે 5-10 વીઘાના રીંગણાં, આવું શું લેવા યાર કરવું પડે? કારણ કે આપણે જે એવું વિચારતા હોય કે અત્યારે માર્કેટમાં શેની ડિમાન્ડ છે, તો કે રીંગણાની, તો યાર એ તો ભાવ જે રીંગણાનો છે એ તો અસહિતનો ભાવ છે ને। હવે તમે વાવો, કરશન કાકા વાવે, ઓલા કાકા વાવે, ઓલા કાકા વાવે, બધાએ વાવી વાવી અને આખા રીંગણાના ફાર્મ બનાવી નાખે, પછી હવે આપણે ખબર છે કે આપણું રીંગણું માર્કેટમાં બહાર તો ક્યાંય જવાનું નથી, આપણે આપણે માર્કેટમાં લોકલમાં વેચાવાનું હોય નહીં, આની બહાર એક્સપોર્ટ તો થવાનું નથી, કારણ કે આપણે ગુજરાતમાં જે કેમિકલ વપરાય એટલું અત્યારે ક્યાંય વપરાતું નથી, તો આપણું ખાવા કોઈ વિદેશના લોકો આપણું ખાવાનું કોઈ રાજી નથી, તો આપણી વસ્તુ ખાવા ખાવી ચીજ આપણે રહી બહાર ક્યાંય વેચાવાની નથી, આપણા ગુજરાત સિવાય અથવા આપણા ઇન્ડિયા સિવાય, બરાબર। તો હવે એવું શું લેવા કરવું પડે કે આપણે એક તો આપણે જો પહેલાં દવા છાંટીને ઝેરીલું બની નાખ્યું છે એટલે કોઈ વિદેશના લોકો ખાવા રાજી નથી, અને બીજા નંબરમાં કે આપણે જ્યાં આપણા ઇન્ડિયામાં જે બકાલાની જેટલી જરૂર છે એના કરતાં ટન મોઢે વધારે આપણે પકવી નાખ્યું છે, એટલે એમાં પણ ભાવ આપણને નથી મળતા। તો હવે અલગ અલગ વાવવાનું છે થોડું, આ છે મોસંબીનો છોડ, અને નાના નાના મોસંબી પણ આવી ગયા છે, અહીંયા આ મોસંબી છે, આવા નાના નાના આમાં 15-17 મોસંબી આવી ગયા, આ 2 વર્ષનો હજુ પૂરો છોડ નથી થયો, બરાબર। હવે આ જે છોડ છે, હવે આના મેં 20 ઝાડ આનાએ પણ 20 વાવેલા છે, જેવા મોસંબી છે, આ જોઈ શકો છો તમે, આ મોસંબી થઈ ગયા હે, આ જુઓ। હવે આ રીતનું આપણે થોડું થોડું વાવેતર કરીએ, બરાબર, તો ઘણા ખેડૂત મિત્રો એવું છે કે આમાં થોડા થોડા વાવેતર કરવામાંથી તો શું આપણને ફાયદો મળે, પણ હવે હું તમને એક વાત કરું કે આ થોડું થોડું છે, બરાબર, આ થોડું થોડું છે ને, આ બધી વસ્તુ તમારા માની લો માર્કેટમાં કંઈક વેચવા જવું છે તો તેમ નકરા રીંગણા લઈને જાઓ કે નકરા બટેકા લઈને જાઓ કે નકરા સરગવા લઈને જાઓ, પણ સાઈડમાં આવડું આપડ્યું હોય તો સરગવો લેવા જે આવ્યો હોય એ આ લેવાનો છે, ભલે 500 ગ્રામ એ આ લઈને જાય છે, પછી બાજુમાં બીજી કંઈ વસ્તુ પડે હોય 500 ગ્રામ એ પણ લેતો જાય છે, લેવાયો માત્ર એ હરગવો શાક બકલો લેવાયો હોય, પણ અથવા શાક બકલો લેવા આવ્યો એ આ ફ્રૂટ લઈને જાય, અને ફ્રૂટ લેવા આવ્યો હોય સાથે સાથે બકાલો પણ લઈ જાય, એટલે શાકભાજી અને ફ્રૂટ બે વસ્તુ તમારી પાસે છે, અને ફ્રૂટ પણ એકથી વધારે હોવો પડે, શાકભાજી એકથી વધારે હોવો પડે, એટલે તમે એ કદાચ 100 રૂપિયાની લેવા આવ્યો છે ને તો એ 200-250-300-500નું લઈને જાય છે, એ એટલે આ શું છે કે એને નકર આપણે પાસે સરગો હોય તો આપણને સરગો એક જ આપણને એક નાદ પૈસા મળવાના, આપણે પાસે આ વસ્તુ છે ને મળવાના નથી, તો આપણે સરગવા સાથે અથવા કોઈ પણ ફળ ફળાદી શાકભાજી બંને વસ્તુ સાથે રાખીએ અને વેચાણ કરીએ એટલે 100% એ 100 રૂપિયાને લેવા અને ભાઈ 500નું લઈને જવાનું, કારણ કે બધી વસ્તુ ભાડા એટલે એમ થાય લાવો આ લેવી આ લાવો આ લેવી, એટલે આપણને 2-3-5 ગણો ફાયદો થતો હોય છે। આપણે એક વસ્તુ લઈને બેઠા કે માનો દૂધી હું લઈને બેઠો તો દૂધીનું વેચાણ એ દૂધી એક લઈને યોજાવાનું, પછી તો બીજું કંઈ પાંચ આપણે પાંચ કંઈ વસ્તુ એને ઘણું લેવું પણ છે જ ને શું કરવાનું, તો પછી એને બીજું લેવાનો કોઈ અર્થ જ નથી રહેતો, એટલે એ એક વસ્તુ દૂધી લઈને જતો રહેતો, હું દૂધી 30 રૂપિયાની કિલો હોય તો 30 રૂપિયાની કિલો તમે આખો થી બેહો અને કદાચ 500 રૂપિયાની દૂધી બેસો, એથી કરીને કાંઈ થાય ન થાય, પણ ઓલું તો દૂધી રહી એના પડખે બીજી વસ્તુ પડી હોય એટલે દૂધી લેનારો માણસ તેમ સસુનું વેચ્યું હોય તો 100% તમારા પાસે બે ત્રણ જાતની અલગ આઈટમ બીજી પડી હોય તો એ 600નું લેવાવાળો માણસ 1200નું લઈને જાય એ 100%,
એટલે આ રીતે આવું બધું વાવેતર કરવામાં આવે તો આપણને ફાયદો થતો, કારણ કે એનો મને 2 વર્ષથી અનુભવ છે. કારણ કે મેં અત્યારે ભલે આ મારા શરૂઆત ચાલુ નથી, પણ શાકભાજી 1 થી વધારે વાવું છું, એમાં મને થોડુંક એવું જાણવા મળ્યું કે 100% આવું કંઈક હોય તો વધારે સારું પડે, એટલે અલગ અલગ નુકસાનય ન જાય. આવું બધું થોડું થોડું વાવેલું તો નુકસાન પણ નથી જતું. એટલે આ મેં 20 ઝાડ વાવેલા છે આના આપે. એટલે કોઈ ખેડૂત મિત્રો આવી ભૂલ ન કરે, એકાદે એક સાથે જાજુ વાવીતર કરી નાખો એનો કોઈ અર્થ નહીં. 5 વીઘા હોય તો 5 વીઘામાંથી આપણે અલગ અલગ ઘણા બધા ફળઝાડ શાકભાજી વાવવા પડે. નકરા ભીંડા નહીં વાવવાના, નકરી દૂધી નહીં વાવવાની, બધું અલગ અલગ વાવવાનું. અને એક હું સિસ્ટમ તમને એક શીખવાડે, જ્યારે મારે આ બધી અત્યારે જો કે ઉગ્યું નથી, હજુ મેં બધું વાવ્યું છે, તો ઉગ્યું નથી, ઉગી જાય પછી એનું તમને હું આખું સિસ્ટમ શીખવાડે કે જો આ રીતે વાવેતર કરો તો તમારે 2 વસ્તુ સાથે થઈ શકે એમ. હવે અત્યારે વાવ્યું છે, ઉગશે એટલે પછી એ વિડીયો પણ હું તમને આગળ બતાવીશ. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.